गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 11 काइनेटिक थ्योरी ऑफ गैसेस में आपणे 15 एमसीक्यू सॉल्व कर्या हता, तो आपणे आजे आगळना एमसीक्यू जोईए छे अने जेमां तमे खास ध्यान आपशो, बराबर छे। तो एमसीक्यू आपणे आगळ जोईए, 16 नंबर थी एमसीक्यू आपणे सॉल्व करीए छे। मित्रों, 16 नंबर ना एमसीक्यू नी रकम तमे अहीं आपेली छे, जोशो शुं आपेलुं छे एमां तमने। तो एक पात्र छे मां 10 वातावरणना दबाणे, तो अहीं आपणे लखता जे छे एमसीक्यू नंबर 16 नुं सोल्यूशन करिए। आपणने आપ્યું છે 16 નંબરનો એમસીક્યુ, શું આપ્યું છે? દબાણ આપ્યું છે આપણને 10 વાતાવરણના દબાણે। તાપમાન આપણને કેટલું આપ્યું છે? તો કે 27 અંશ સેલ્સિયસ વત્તા 273, તો મિત્રો આ થશે 300 કેલ્વિન તાપમાને। એક વાયુ ભરેલો છે, હવે અડધો વાયુ બહાર કાઢી લઈએ, એનો મતલબ કે સમજો કે પહેલા દળ કેટલું આપ્યું છે? એમ જેટલું। હવે એમ ટુ એ આપણને આપે છે કે ભાઈ અડધો વાયુ બહાર કાઢી લો, પહેલાં જેટલું તમારાથી અડધો વાયુ બહાર કાઢી લો, ત્યારે આપણને તાપમાન આપ્યું છે ને 87 અંશ સેલ્સિયસ। તો 87 વત્તા 273, તો મિત્રોનો સરવાળો કરશો તો કેટલું થશે તાપમાન જરાક જોશો। 7 ને 10 ની 0 વધી 1, 8 દુ 16 ને 6 વધી 1, અને આ 360 કેલ્વિન તાપમાન થશે। ત્યારે આપણે દબાણ કેટલું છે મેળવવાનું છે। ચાલો, આપણી પાસે ખ્યાલ છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ મિત્રો, તો પીવી બરાબર મ્યુ આર ટી નો આપણે ઉપયોગ કરીએ। તો પીવી બરાબર મ્યુ બરાબર એમના છેદમાં એમ ઓ ઇન્ટુ આર ટી, જેટલું જરૂરી છે લખીએ ચાલો ફટાફટ। અહીંયા પીની જરૂરિયાત છે, એમની જરૂરિયાત છે, ને તાપમાનની જરૂર છે, તો આપણે નામ આપી દઈએ 111 છેદમાં પી ટુ બરાબર એમ ટુ ઇન્ટુ ટી ટુ લખી દઈએ, સમજાણું? તો ચાલો, બધું જ આપ્યું છે આપણે શોધવાનું છે, આ 10 આપ્યું છે આ આપણે શોધવાનું છે મિત્રો, એમ વન આપણને એમ આપ્યું છે, તાપમાન આપણને આપ્યું છે 300 કેલ્વિન, છેદમાં અહીંયા થઈ ગયું એમ બાય ટુ આપ્યું છે, અને અહીંયા આપણને આપ્યું છે 360, બરાબર છે? 6 × 35 અને 6 × 36 અને છેદ ઉડાડી અને સાદરૂપ આપશો મિત્રો, અહીંયા થશે 6 × 5 = 30 અને 6 × 6 = 36, બરાબર છે? આ ઉપર જશે, આ 10, આ બે ઉપર જશે એટલે 10 થઈ જશે। તો અહીંયા તમારું દબાણ છે મિત્રો, તમે કરતા બનાવશો તો દબાણ તમને મળશે 6 atm દબાણ, બરાબર છે? આટલું દબાણ તમને એમાંથી મળે છે, તો આપણો આન્સર છે બી, એ સાચો આન્સર છે। તો આગળના ટોપિકમાં આપણે જઈએ છીએ એમસીક્યુ નંબર 17ને સોલ્વ કરીએ, બહુ સહેલો એમસીક્યુ છે, ફટાફટ તમે ધ્યાન આપીને સોલ્વ કરજો એમસીક્યુ નંબર 17ની રકમ। બે પાત્રમાં વાયુનું તાપમાન T1 અને T2 આપણને આપ્યું છે, દબાણ P1 P2 અને કદ V1 V2, બે પાત્ર છે, એમાં જે બે વાયુઓ છે એનું તાપમાન T1 T2, દબાણ P1 P2 અને કદ V1 V2, આ પાત્રને જોડવાથી નવું તાપમાન છે કેટલું થશે મિત્રો, આપણે કેલ્ક્યુલેશન કરવાની છે। એટલે સમજો કે ભાઈ અહીંયા કોઈ એક પાત્ર છે અને આ કોઈ એક પાત્ર છે, બરાબર છે? આમાં આપણને આપ્યું છે કે આનું તાપમાન જે છે એ T1 છે, કદ છે V1 છે, દબાણ છે P1 છે, અહીંયા તાપમાન T2 છે, કદ V2 છે, અને દબાણ P2 છે, બરાબર? તો આને આપણે જોડી દઈએ તો આનું સંયુક્ત એટલે કે નવું તાપમાન કેટલું છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે। ચાલો, તો આની અંદર આપેલા વાયુઓનો મોલ જથ્થો ટોટલ આપણે લઈએ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ μ1 + μ2, આના પરથી આપણે સોલ્વ કરીએ। આદર્શ વાયુ અવસ્થા સમીકરણ શું છે? પીવી બરાબર μRT, ચાલો મ્યુને કરતાં બનાવશો તો અહીંયા થશે પી દબાણ, ટોટલ દબાણ આ બેને જોઈન્ટ કરતા, બરાબર છે? મ્યુને કરતા બનાવશો સમીકરણમાંથી, તો અહીંયા બંનેનું કદ છે V1 અને V2, R × T છેદમાં જાય, આ તાપમાન આપણે ફાઇન્ડ કરવાનું છે। μ1 પહેલા પાત્ર માટે તમે લખશો તો પહેલા પાત્ર માટે શું થશે? P1 V1 છેદમાં R T1, તો તેમ બીજા પાત્રનું અહીંયા થશે P2 V2 છેદમાં R T2, બરાબર છે?
બે બાજુથી સરખા પદ છે એ તમે અહીંયાથી ઉડાડશો. મિત્રો બે બાજુથી સરખા પદ કોણ કોણ છે જરા કંઈ ઉડાડીએ આપણે. તો આર 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 ઉડાડી દઈએ. રેડી? હવે આપેલા પદમાંથી આપણે ટીને કરતાં બનાવવાનો છે, તો ટીને કરતાં બનાવશું તો આપણું સમીકરણ શું થશે જે આપણે અહીંયાથી ગોતીએ. તો ચાલો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો પણ તમને આમાંથી જવાબ મળી જશે. અહીંયા ક્રોસ ગુણાકાર કરાવશો તો પી વન વી વન ટી ટુ અહીંયા થશે. પી વન વી વન ટી ટુ વત્તા અહીંયા ક્રોસ ગુણાકાર કરશો તો પી ટુ વી ટુ ટી વન છેદમાં ટી વન વત્તા ટી ટુ વધે, બરાબર છે? અને અહીંયા મળે છે પી વી વન વત્તા વી ટુ છેદમાં તાપમાન ટી. તો આપણે ટીને કરતાં બનાવીએ તો આ જવાબ જે છે ઉપર સરવાળો થશે. મિત્રો અહીંયા છે એક મિસ્ટેક થઈ ગઈ છે, ગુણાકાર થશે, છેદમાં જે છે એ ગુણાકાર થશે. ચાલો ફટાફટ અહીંયા ગુણાકાર. તો ટીને કરતાં બનાવશો એટલે ઉપરનું પદ ગુણ્યા આ પદનો ગુણાકાર થશે, એટલે પી કૌંસમાં વી વન પ્લસ વી ટુ ઇન્ટુ ટી વન ઇન્ટુ ટી ટુ છેદમાં જે પદ વધ્યું છે આપણે અહીં લખી દઈએ, પી વન વી વન ટી ટુ વત્તા પી ટુ વી ટુ ટી વન. રેડી? તો આપણે આમાંથી આવો જવાબ આપણે છે ગોતી લઈએ, પણ અહીંયા પી વી વન વી ટુ છે તો કુલ દબાણ છે એ અહીંયાથી આપણે દૂર કરવું છે. તો ચાલો આપેલા પાત્રને જોઈન્ટ કરીએ એટલે એનું કુલ દબાણ છે, તાપમાન એનું મિત્રો અચળ રહેશે. આ તાપમાન જે છે કુલ અચળ હોય તો આદર્શવાયુ અવસ્થા સમીકરણનું ખ્યાલ છે કે પી વન વી વન બોઇલનો નિયમ લગાડશો, પી ટુ વી ટુ અને બંનેને જોઈન્ટ કરશું ત્યારે પી કૌંસમાં વી વન પ્લસ વી ટુ. આ પીની કિંમત છે એ આપણે ઉપરના સમીકરણમાં પીની જગ્યાએ મૂકી દઈએ તો જુઓ શું થાય છે. ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા પીને કરતાં બનાવશો એટલે પી વન વી વન પ્લસ પી ટુ વી ટુ છેદમાં વી વન વત્તા વી ટુ આ પીની કિંમત થઈ, બરાબર છે? અને હવે આ વી વન અને વી ટુ જે છે બાકીનું પદ એમને લખી દઈએ છે, તો ચાલો લખશો વી વન પ્લસ વી ટુ, બરાબર છે? ઇન્ટુ ટી વન ઇન્ટુ ટી ટુ એમને દેવ દેશો છેદમાં પી વન વી વન ટી ટુ વત્તા પી ટુ વી ટુ ટી વન. આ છેદના બે પદ સરખા છે ઉડાડી દેશો એટલે જુઓ મિત્રો આપણો જવાબ બની જાય છે, સી આન્સર છે આપણો મળી જાય છે. જુઓ ફટાફટ ખાસ થોડુંક ધ્યાન આપશો જેથી વ્યવસ્થિત તમે ગણતરી કરી શકો. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર આપણે 18ની ગણતરી કરીએ, વ્યવસ્થિત તમે સોલ્વ કરશો એટલે તમને આન્સર મળતો જશે. એમસીક્યુ નંબર 18ની ગણતરી જુઓ મિત્રો, શું આપ્યું છે? વાયુનું દબાણ 0.5% વધારવાથી તાપમાન 2 કેલ્વિન વધે છે તો શરૂઆતનું તાપમાન કેટલું છે? એનો મતલબ ટી વન જે છે એ આપણે મેળવવાનું છે કે શરૂઆતનું તાપમાન કેટલું છે. અંતિમ તાપમાન કેટલું વધે છે મિત્રો? તો કે 2 કેલ્વિન. તો સમજો કે ભાઈ શરૂઆતનું તાપમાન છે એ ટી જેટલું હોય તો અંતિમ તાપમાન છે એ 2 કેલ્વિન વધે એટલે ટી પ્લસ 2 કેલ્વિન વધે છે મિત્રો. તો વાયુનું દબાણ પહેલાં કેટલું છે? તો કે પહેલાં વાયુનું દબાણ પી હોય તો બી વાયુનું અંતિમ દબાણ જે છે એટલે કે 0.5% વધે છે, એટલે પહેલાં 100% હોય, બરાબર છે? આ 100% એમાં 0.5% વધે ટકા થાય છે તો કે પી હતું એનું 0.5% વધ્યું એટલે 0.5/100 પી જેટલું વધ્યું, બરાબર છે? એટલે આ કેટલું લખી શકો છો? આનો જવાબ લખો તો 100 પી વત્તા 0.5 પી/100. તો આ થશે 100.5 પી, બરાબર છે? છેદમાં 100 આપણો પી ટુ મળી ગયો આપણને. તો ચાલો દબાણ અને તાપમાનનો સંબંધ છે પીવી બરાબર મ્યુ આર ટી સમીકરણનો ઉપયોગ કરો. પી પ્રપોર્શનલ ટુ ટી વાપરશો, પી વન ટી વન છેદમાં પી ટુ ટી ટુ, બરાબર? તો દબાણ આપણને પહેલાં આપ્યું છે પી જેટલું, અંતિમ દબાણ આપણે કર્યું 100.5 પી છેદમાં 100 એ 100 ઉપર જતા રહેશે. તાપમાન આપણને ટી આપ્યું છે અને આ તાપમાન થયું છે ટી પ્લસ 2. મિત્રો અહીંથી પી કેન્સલ થશે, 100/100.5 અને એનું સાદરૂપ આપશો, બરાબર છે? તો આ જવાબ જે છે અહીંયાથી પોઈન્ટ કાઢશો એટલે ઉપર જશે
અને એનો આન્સર જે છે તમે સાદરૂપ આપીને સોલ્વ કરશો એટલે આપણને તાપમાન છે મિત્રો 400 કેલ્વિન મળવું જોઈએ. કેટલું મળવું જોઈએ? 400 કેલ્વિન, બરાબર છે. અને સેલ્સિયસમાં ફેરવશો એટલે -273 જો આપણે કરી દઈએ તો આપણો જવાબ જે છે એ 127 અંશ સેલ્સિયસ મળે છે. કેટલો મળે છે? 127 અંશ સેલ્સિયસ, બરાબર. અહીંયા ખાસ એક ગણતરી જરાક તમે કરશો જેથી જવાબ મળી શકે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર જે 19 જે છે એની અંદર આપણે જોઈએ મિત્રો. એક્ઝામ્પલ નંબર 19ની અંદર આપણને શું આપ્યું છે? એક બલૂન્સમાં આપણને આપ્યું છે 22 અંશ સેલ્સિયસ તાપમાન, એટલે T1 બરાબર આપણને આપ્યું છે 22 વત્તા 273. તો 22 વત્તા 273 એ કરશો, બરાબર છે. તો એ તાપમાન આપણને છે મિત્રો કેટલું મળે છે? ફટાફટ ગણતરી કરશો તો એ તાપમાન આપણને મળે છે 295, બરાબર છે. તો 295 તાપમાન છે ત્યારે દબાણ આપણને આપ્યું છે P1 બરાબર 200 kPa આપણને દબાણ આપ્યું છે. હવે 42 તાપમાન કરવામાં આવે એટલે T2 બરાબર 42 વત્તા 273 કરી દઈએ. આનો સરવાળો કરશો મિત્રો, તાપમાન આપણને મળે છે 315 કેલ્વિન મળે, બરાબર છે. ત્યારે બલૂનનું કદ 2% વધે છે, એનો મતલબ પહેલાં કદ જે છે એ કેટલું આપણે લઈએ છીએ? તો કે પહેલાં કદ આપણે V લઈએ છીએ અને V2 કદ જે છે એ 2% વધે એટલે 2V/100, 2% વરી નિશાની કાઢ્યું. તો આ થશે મિત્રો આપણને 100 + 2V એટલે કે 102 2V થશે મિત્રો. અહીંયા થશે 102V/100. તો અંતિમ દબાણ કદ લઈ શકો છો 1.02V. રેડી? તો નવું દબાણ જે છે P2 એ કેટલું હોય આપણે ફાઇન્ડ કરવાનું છે. ચાલો આપણું સમીકરણ છે PV બરાબર μT એના પરથી લઈએ. PV ના છેદમાં T ઇઝ ઇક્વલ ટુ એટલે P1V1T છેદમાં P2V2T લઈએ. રેડી? તો દબાણ આપણને કેટલું આપેલું છે જરા કિંમત મૂકી દઈએ અહીંયા ફટાફટ. પહેલું દબાણ આપ્યું છે 200 kPa, ત્યારે કદ એનું આપણે V લઈએ છીએ, ત્યારે તાપમાન આપણને આપ્યું છે 295 ઇઝ ઇક્વલ ટુ દબાણ. P2ની કિંમત આપણને અહીંયા આપી છે ભાઈ, કેટલી આપેલી છે જે આપણે ફાઇન્ડ કરવાની છે. તો દબાણ P2 લખીએ. કદ કેટલું થાય છે? તો કે 1.02V જેટલું કદ થાય છે. અને ત્યારે તાપમાન આપણને આપ્યું છે 315. ચાલો મિત્રો અહીંયા બે બાજુથી સરખું પદવી ઉડાડી દઈએ. P2ને કરતાં બનાવી અને જરાક સાદરૂપ આપશો તો નિયરલી અબાઉટ આપણો જવાબ જે છે એ તમને 209 kPa જેટલો મળે છે. કેટલો મળે છે? આનું અડધું અડધું સાદરૂપ આપીને તમે મિત્રો જો ચેક કરજો, નિયરલી અબાઉટ જવાબ છે આપણને મળશે 209 kPa, બરાબર છે. બહુ સહેલો દાખલો છે પણ થોડુંક ગણતરીમાં ધ્યાન આપશો. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર આપણે લઈએ છીએ 20મું એક્ઝામ્પલ. ચાલો 27 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ V છે. ઓકે, તો T1 બરાબર લખી દઉં છું 27 + 273 ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન થાય. ત્યારે વાયુનું કદ V1 બરાબર કેટલું આપ્યું છે? V. હવે દબાણ અચળ રાખવાનું છે અને કદ 1.5V કરતા, એટલે V2 જે છે અંતિમ કદ 1.5V કરીએ ત્યારે એનું તાપમાન ગોતવાનું છે. PV બરાબર μRT ઉપરથી V ઇઝ ઇક્વલ ટુ T લખાય મિત્રો. તો V1 T1 ના છેદમાં V2 T2. તો V1 આપણને V આપ્યો છે ત્યારે તાપમાન આપણને આપ્યું છે 300, V2 આપણને આપ્યો છે 1.5V આપ્યો છે ત્યારે આપણે તાપમાન મેળવવાનું છે. ચાલો V કેન્સલ થશે, 15 × 3 = 45, T2ને કરતા બનાવશો મિત્રો તો આપણો જવાબ જે છે એ 450 કેલ્વિન મળે છે, બરાબર છે. જે સેલ્સિયસમાં લાવવું હોય તો -273 કરી દઈએ તો આપણને મળે છે 177 અંશ સેલ્સિયસ. કેટલું મળશે? 177 અંશ સેલ્સિયસ મળે છે. સમજાણું? ઓકે, ત્યારબાદ 21મો ક્વેશ્ચન છે એના પર ફોકસ કરીએ. જોશો 21મા નંબરના ક્વેશ્ચનમાં શું આપણને આપેલું છે મિત્રો. ચાલો 21મા નંબરના ક્વેશ્ચનની રકમને વ્યવસ્થિત રીડ કરીએ. પાત્ર 1નું કદ 2 કરતાં બમણું છે. જો પાત્ર 1નું કદ સમજો V લઈએ એટલે કે V1 છે
બરાબર છે. અને પાત્ર બેનું કદ છે એને આપણે લઈએ છીએ વી ટુ. તો શું કહે છે, પાત્ર એકનું કદ પાત્ર વી કરતાં બમણું છે, એટલે વી ટુ જે છે એની કરતાં પાત્ર એકનું કદ છે એ કેવું છે મિત્રો, બમણું. બરાબર છે, એટલે વી વન છે એ વી ટુ કરતાં બમણો છે. પાત્ર એકમાં વાયુનું દળ એમ હોય તો પાત્ર બેમાં વાયુનું દળ કેટલું છે, અહીંયા તમને પાત્ર એકનું તાપમાન આપ્યું છે 100 કેલ્વિન, પાત્ર બેનું તાપમાન આપ્યું છે 200 કેલ્વિન. તો પાત્ર એકમાં વાયુનું દળ એમ વન બરાબર એમ છે અને એમ ટુ જે છે આપણે ફાઇન્ડ કરવાનું છે. રેડી, તો સમીકરણ છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુ આર ટી, એમાં મ્યુની જગ્યાએ એમના છેદમાં એમ ઓ આર ટી મૂકી અને ગણતરી કરીએ. ચાલો ફટાફટ કિંમત મુકાવડાવશું અહીંયા. જરૂરી પદ જે છે એ આપણે લઈએ છીએ, કદ વી લખીએ, એમ લખીએ અને ટી લખીએ. રેડી, તો વી વન એમ વન ટી વન છેદમાં વી ટુ એમ ટુ ટી ટુ. ચાલો કદ કેટલું આપ્યું છે, વી વન છે એ ટુ વી ટુ થઈ જાય છે, છેદમાં વી ટુ રહેવા દઈએ. એમ વન આપણને એમ આપ્યું છે, એમ ટુ આપણે ફાઇન્ડ કરવાનું છે, તાપમાન અહીં આપ્યું છે 100 કેલ્વિન આપ્યું છે અને નીચે આપણને તાપમાન કેટલું આપ્યું છે મિત્રો, 200 કેલ્વિન. તો એમ ટુને કરતાં બનાવીએ, આ ઉડી જશે અહીંયાથી બબ્બે મીંડા બરાબર છે, એમ ટુ વી ટુ વી ટુ ઉડી જાય, આ બે ઉપર જાય એટલે 4 થશે. તો એમ ટુ બરાબર એમ ભાંગ્યા 4, એટલે એમ ટુ દળ જે છે એ ચોથા ભાગનું થઈ જાય, આન્સર સી. રેડી, તો ત્યારબાદ 22મો ક્વેશ્ચન છે એના ઉપર આપણે ફોકસ કરીએ અને સોલ્વ કરીએ મિત્રો. 22મા ક્વેશ્ચનમાં આપણને શું આપ્યું છે, રકમને રીડ કરીએ. પાત્રમાં ગેસનું દબાણ પી ઝીરો છે, અણુનું દળ અડધું અને ઝડપ બમણી કરતાં નવું દબાણ કેટલું થાય. બરાબર છે, તો ચાલો આ ઝડપનું સમીકરણ છે, ઝડપવાળી જે તમે થિયરીઓ લખી છે એના પર ધ્યાન આપો. અણુનું દળ કેટલું કરવાનું છે, અડધું. એમ વન બરાબર એમ હશે, જ્યારે એમ ટુ જે છે એ પહેલાં કરતાં અડધું કરવાનું, અને ઝડપ બમણી કરવાની. પહેલાં ઝડપ વી હશે તો હવે ઝડપ છે એ આપણે બમણી કરીએ. અને પહેલાં દબાણ આપણને આપ્યું છે પી ઝીરો છે, તો હવે દબાણ છે આપણે ફાઇન્ડ કરવાનું છે. ચાલો મિત્રો, દબાણ કદ દળ આવતું એવું સંબંધ આપણને ખ્યાલ છે, વી આર એમ એસ ઝડપનું સમીકરણ યાદ છે, વી આર એમ એસ ઝડપ બરાબર 3P/ρ. બરાબર છે, અને દળ બરાબર અહીં ઘનતા મૂકી હતી, ઘનતા બરાબર દળ ભાંગ્યા કદ, તો 3PV/દળ. બરાબર છે, તો આમાં જરૂર છે પદ લઈએ, વી પ્રપોર્શનલ ટુ વર્ગમૂળમાં પી અને એમની જરૂરિયાત છે. ઓકે, તો પહેલાં વેગ આપણને આપ્યો છે, અહીંયાથી વર્ગ કાઢો તો આને આ રીતે પણ લખી શકો છો, v² = p/m. રેડી, તો ચાલો ફટાફટ કિંમત મૂકી દઈએ, અહીંયા આપણને આપી છે. પહેલાં આપણને આપ્યું છે વી વનનો વર્ગ, એટલે આ v² ત્યારે અહીંયા આપણે દબાણ પી વન લખીએ છીએ p₀, અને ત્યારે એનું દળ આપણે લખીએ છીએ એમ આપ્યું છે. બરાબર છે, છેદમાં હવે આપણે લખીએ છીએ અંતિમ વેગ 2v² એટલે 4v² થઈ જાય, ત્યારે દબાણ શોધવું છે. બરાબર છે ને, ત્યારે દળ કેટલામાં ભાગનું થાય છે, m/2 થાય છે. તો જુઓ, v² ઉડી જાય, આ m/2 ઉપર જશે એટલે એમ કેન્સલ થશે મિત્રો. જો આ સાદરૂપને હજી તમારે સહેલું બનાવવું હોય તો તમે આપેલા સાદરૂપને આમ પણ લખી શકો છો, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો સમીકરણ આધારિત ચાલો મિત્રો. તો સમીકરણમાં આપ્યું છે v₁²p₁/m₁. અહીં લખો v₂² તો અહીંયા લખાય p₂²m₂ જે ઉપર જશે. રેડી, તો v₁² એટલે v² અહીંયા થશે 4v² આનાથી સાદરૂપ સહેલું બનશે. આ છે p₀ છેદમાં અહીંયા આપણને m₁ આપ્યું છે, m આપ્યું છે ગુણ્યા p₂ કેટલો આપ્યો છે મિત્રો, p₂ જે આપણે ફાઇન્ડ કરવાનો છે, અને અહીંયા આપણને આપ્યું છે દળ m/2. તો ચાલો m કેન્સલ થશે મિત્રો, આ કેન્સલ થશે. ઓકે, તો અહીંયા તમે જોશો તો આપણને p₂ જે છે એ જવાબ તમને મળી જાય છે 2p₀ મળે. રેડી, બમણું થશે દબાણ, જે ખાસ ધ્યાનમાં રાખશો. ત્યારબાદ 23મો MCQ છે એના ઉપર આપણે ફોકસ કરીએ મિત્રો. MCQ નંબર 23,
જે થીરી ટાઈપનો છે આપણે આવી ગયો છે 23મો એમસીક્યુ, વાયુનું દબાણ એકમ કદ દીઠ ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ. તો ચાલો વેગનું ઝડપનું સમીકરણ લાવીએ, આપણે ઓલરેડી થીરીમાં શીખવાડ્યું છે. સમીકરણ આપણું છે વી ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, દબાણ અથવા તો દબાણનું સમીકરણ આપણે લઈએ છીએ મિત્રો. તો દબાણ 23મો એમસીક્યુ આપણે લઈએ છીએ, દબાણ પી ઇઝ ઇક્વલ ટુ 1/3 રો, અહીં આપણે લખ્યું હતું ને 1/3 રો વી સ્ક્વેર. તો પી ઇઝ ઇક્વલ ટુ 1/3 ઘનતા બરાબર દળ ભાંગ્યા કદ ઇન્ટુ વી સ્ક્વેર, જ્યાં ગતિ ઉર્જા તમે લખી શકો છો મિત્રો, ગતિ ઉર્જા ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એમ વી સ્ક્વેર. જો આપણે ઉપરના સમીકરણમાં ગતિ ઉર્જામાં 1/2 લાવવું હોય તો આ સમીકરણને 2 વડે ગુણાકાર કરવો પડે અને 2 વડે ભાગાકાર કરવો પડે. તો જુઓ આમાં 1/2 એમ વી સ્ક્વેર એટલે શું થઈ ગયું, તો કે પી ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે 2/3 વધશે અને અહીંયા વધશે કદ વી વધે છે, રેડી. અને 1/2 એમ વી સ્ક્વેર એટલે ગતિ ઉર્જા ઈ લખાય, જ્યાં વી બરાબર એકમ કદ પૂછ્યું છે. તો આપણું સમીકરણ છે એ પી બરાબર 2/3 ઈ જવાબ મળશે, બરાબર છે. તો આપણો જવાબ ડી જે છે સાચો આન્સર છે મિત્રો. ખાસ નોંધ કરી રાખજો 2/3 ઈ અપોન વી, વી કદ છે આપણે એકમ લખ્યું છે. ત્યારબાદ 24મો એમસીક્યુ છે, એના પર ફોકસ કરીએ. સેમ એના જીવ ગણતરી છે, જરાક જોઈએ શું આપણને આપે છે એમસીક્યુ નંબર 24મો. 24મો પૂછે 20 લિટર H2ની ગતિ ઉર્જા, એટલે કે વી બરાબર આપણે લખી દઈએ છે 20 લિટર H2 વાયુ છે, જેની ગતિ ઉર્જા 1.5 × 10⁵ જૂલ છે. કેટલી છે? 1.5 × 10⁵ જૂલ એની ગતિ ઉર્જા છે, એટલે આપણે લખીએ છીએ ઇઝ ઇક્વલ ટુ 1.5 × 10⁵ જૂલ એની ગતિ ઉર્જા છે. તો પાત્રનું દબાણ કેટલું છે આપણે ફાઇન્ડ કરવાનું છે. ચાલો ચાલો મિત્રો આપણું સમીકરણ હમણાં જ લખી ગયા, દબાણ પી ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇ ઇન્ટુ વી, રેડી. તો અહીં આપણે મૂકીએ છીએ 2 ના 3 ગતિ ઉર્જા આપી છે, 1.5 × 10⁵ વી આપણને પૂછે 20, તો આને સાદરૂપ આપ્યા 60 થશે, બરાબર છે. આનું છેદ 3, 5, 15 થશે, 5, 24 2/4 એટલે આપણો જવાબ જે છે દબાણ આવશે 5 × 10⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર મીટર, બરાબર. એટલે 24મો એમસીક્યુ પણ બહુ સહેલો છે, ફટાફટ ગણતરી કરશો એટલે જવાબ મળી જશે. 25મો એમસીક્યુ પર ફોકસ કરો, એમસીક્યુ નંબર 25. એમ દળના વાયુના અણુ વી વેગથી દિવાલ સાથે અથડાય તો વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, વાયુ પાત્ર જે છે આપણે થીરી શીખી ગયા છે, આ પાત્ર હતું, બરાબર છે. તમને ખ્યાલ હોય તો આપણે એક આવું પાત્ર દોરી ગયા છે. તો વાયુનો અણુ જે છે એ આ દિવાલ સાથે અથડાતવા આવે છે, જેનો વેગ હતો Vx, Vy અને Vz. અથડાના બાદ એનો અંતિમ વેગ હતો -Vx, Vy અને Vz. તો એનું વેગમાનમાં કેટલો ફેરફાર થાય, તો આપણને ખ્યાલ છે વેગમાન ઇઝ ઇક્વલ ટુ P2 - P1, આનું વેગમાન થાય. તો અંતિમ વેગમાન કેટલું થાય? 2m. જો અંતિમ વેગ છે આપણે અહીં લખીએ છીએ વેગમાન P ઇઝ ઇક્વલ ટુ એમ વી લખીએ મિત્રો, તો આ થશે -m × Vx, વચ્ચે નિશાની માઇનસ અને m એટલે પ્રારંભિક વેગ એનો Vx છે. તો જોશો અહીંયા -2mVx, આ વાયુનો અણુ દિવાલને આપે છે એટલું વેગમાન, તો આટલો વેગમાનમાં એનો ફેરફાર થશે મિત્રો 2mV, બરાબર છે. તો આગળના મુદ્દામાં જઈએ મિત્રો, સરેરાશ મુક્ત પથનું આપણે સોલ્વ કરીએ, એમસીક્યુ નંબર 26 જે ખૂબ જ સહેલો એમસીક્યુ છે. ચાલો ફટાફટ એમસીક્યુ નંબર 26. સરેરાશ મુક્ત પથ બમણો થવાથી દબાણ કેટલું થાય? તો ચાલો મુક્ત પથનું સમીકરણ ખ્યાલ હશે તમને, મુક્ત પથ યાદ કરો થીરીમાં, જો વર્ગમૂળમાં 2n πd² આ સમીકરણમાં દબાણ લાવવું હોય તો આપણને ખ્યાલ છે P બરાબર nkbT, યાદ છે. તો એની કિંમત આપણે મૂકી દઈએ, તો મેં તમને સમીકરણ લખાવ્યું છે અહીંયા, તમે જોશો
एन की किंमत अपना समीकरण में मूकी तो शू पी ना छेद में के बी टी जो ऊपर जैसे एट के बी टी भाग्या रूट टू पी पाई डी स्क्वेर। हवे जे जरूरी है आप लीए मुक्त पथ बमणो करने की दबाण एट मुक्त पथ है ये दबाणना व्यस्त प्रमाण में है तो पहला मुक्त पथ एल है तरह दबाण पी है। हवे पूछे अपने मुक्त पथ बमणो कर तरह दबाण के फाइन करवा रेडी तो आ थे पी टू ऊपर जैसे पी नीचे आशे अँ थी एल उड़ी जैसे तो अँ वच्चे वन हाफ इज इक्वल टू पी टू भाग्या पी तो नवु दबाण है अपन मैसे मित्रों पी बाय टू जेटलू मैसे जे अपन अँ ऑप्शन बी। चलो फटाफट 27 मां एमसीक्यू छे एना तरफ आपणे आगळ जे एमसीक्यू नंबर 27 नी रकम आपी छे ने जुओ 300 केल्विन अने 450 केल्विन एच टू वायु छे एटले एच टू वायु जे छे ए केटला तापमाने छे टी इज इक्वल टू 300 केल्विन तापमाने। बीजो एन टू वायु आपेलो छे जे केटला तापमाने छे 450 केल्विन तापमाने तो एनी सरेराश गति ऊर्जानो समीकरण तो सरेराश गति ऊर्जा समीकरण तमने ख्याल छे ई इज इक्वल टू बराबर छे म्यू एफ आर टी भाग्या बे जेमा ई प्रपोर्शनल टू टी छे एनी मुक्तता अंशो सरखा छे कारण के द्विपारिमाणिक वायु छे रेडी तो चलो फटाफट अपने आमा किंमत मूकीए गति ऊर्जा ई वन त्यारे नुं तापमान पूछे 300 गति ऊर्जा ई टू त्यारे नुं तापमान अपने पूछे 450 छ पंचा त्रीस अने नौ पंचा पिस्तालीस ले छ भाग्या पांच तो आपणो आंसर जे छे अहींया तमे छेद उड़ाड़ो मित्रों तो 2:3 वधे छे केटला वधे छे 2:3 उड़ाड़शो आ छ पंचा त्रीस अने नौ पांच पिस्तालीस त्रण दू छ अने अहींया 3:3 नो एटले 2:3 जवाब थशे रेडी। त्यारबाद 29 एम सीक्यू छे एना पर फोकस करीए मित्रों 27 गति ऊर्जा बमणी करवानी छे टी वन बराबर आपणने पूछे 27 + 273 एटले केटलू थशे 300 केल्विन गति ऊर्जा क्या तापमाने बमणी थशे एटले टी टू आपणे गोतवानुं छे पहली गति ऊर्जा आपणे लईए ई अने बीजी गति ऊर्जा केटली थाय छे बमणी थाय छे तो चलो गति ऊर्जा प्रपोर्शनल टू तापमान हमणां ज लख्युं तमे तो ई पहेला आप्युं छे बराबर छे एना मां पोत आपी शको E1 T1 E2 T2 E1 आपणने आपी छे ई त्यारे गति ऊर्जा बमणी थाय छे त्यारे तापमान पहेलो आप्युं छे 300 T2 आपणे फाइंड करवानुं छे तो आ थई गयुं T2 बराबर 300 केल्विन तापमान थाय कि नहीं थाय मित्रों बराबर छे एटले 29 आंसर छे एमां गति ऊर्जा केटली थशे आपणे पूछ्युं छे तो 28 अहींया थशे 600 केल्विन तापमाने थशे 3 × 2 एटले 600 थाय ने मित्रों बराबर छे जेने -273 करी दऊं तो सेल्सियसमां आपणुं तापमान जे छे तमने मळी जशे 327 सेल्सियस तापमान मळशे। ओके 28 बाद आपणे 29 एमसीक्यूमां जोईए अने गणतरीमां फटाफट ध्यान आपीए। चलो 29 एमसीक्यू जुओ तापमान आप्युं छे T1 बराबर 27 + 273 तो केटलुं थशे 300 केल्विन त्यारे एनी गति ऊर्जा आपणने E1 आपी छे 6.21 × 10⁻²⁰ जूल आपी छे। हवे T2 तापमान आपणने पूछे 227 + 273 एटले केटलुं थशे मित्रों आ थशे 300 केल्विन तापमान थशे त्यारे एनी ऊर्जा छे केटली फाइंड करवानी छे चलो हमणां ज लख्युं ई प्रपोर्शनल टू टी E1 T1 छेदमां E2 T2 तो E2 ने करता बनावी लेशो तो थशे E1 × T2 छेदमां T1। चलो फटाफट E1 नी किंमत आपी छे 6.21 × 10⁻²⁰ T2 तापमान आप्युं छे 500 अने अहींया आपणने आप्युं छे 300 आ बे छेद उड़ाड़ो चलो आनो छेद उड़ाड़ो 3 × 2 = 6 3 + 7 = 21 एटले
ત્રણ પોઈન્ટ જીરો જે છે એને સાથે આની સાથે ગુણાકાર પાંચ સાથે કરશો તો જવાબ આવશે 10.35 ગુણ્યા 10 માઇનસ 21 ઘાત જૂલ. આપણને E2 મળે છે મિત્રો. કોણ મળે છે? E2, જે તમને અહીં આપી છે સી આન્સર. લાસ્ટ ક્વેશ્ચન છે, બરાબર, એના પર ફોકસ કરો મિત્રો. એમસીક્યુ નંબર 30માં જુઓ ખાસ શું આપેલું છે. એમસીક્યુ નંબર 30ની અંદર 300 કેલ્વિન તાપમાને O2 વાયુ આપ્યો છે, જેની ગતિ ઉર્જા અને VRMS ઝડપ આપણને આપી દીધી છે, બરાબર છે. તો અહીં આપણે લખીએ છીએ આ કયો વાયુ છે? O2 વાયુ, જે દ્વિપારિમાણિક વાયુ છે. તાપમાન કેટલું આપ્યું છે? T1 બરાબર 300 કેલ્વિન તાપમાન. એની ગતિ ઉર્જા આપી છે 6.21 ગુણ્યા 10 માઇનસ 21 ઘાત જૂલ, અને એની VRMS ઝડપ આપણને આપી છે 484 મીટર પ્રતિ સેકન્ડ. હવે T1માંથી T2 તાપમાન જે છે ને જુઓ, તાપમાન 600 કેલ્વિન કરવામાં, એટલે T2 તાપમાન છે 300માંથી કેટલું થઈ ગયું? 600 કેલ્વિન, એટલે બમણું કરવામાં આવે, બરાબર છે. તો એની ગતિ ઉર્જા E2 ફાઇન્ડ કરવાની છે, અને એની VRMS ઝડપ પણ આપણે ફાઇન્ડ કરવાની છે. તો ચાલો આપણું સમીકરણ જે છે એના પર આપણે ફોકસ કરીને આગળ જઈએ. તો હમણાં જ આપણે શીખી ગયા કે મિત્રો ઉર્જા જે છે એ પ્રપોર્શનલ ટુ તાપમાન છે. રેડી? તો સિમ્પલ છે કે ભાઈ E1ના છેદમાં E2 કરશો તો અહીંયા મળશે T1ના છેદમાં T2, અથવા તો તાપમાન બમણું થતાં ઉર્જા પણ બમણી જ થશે. તો પહેલી ઉર્જા આપણને અહીંયા મૂકી દેશો, E2 આપણે ફાઇન્ડ કરવાનો છે. E1 6.21 ગુણ્યા 10 માઇનસ 21 આપ્યું છે, T2 આપણને 600 આપ્યો છે, અને આ આપણને આપ્યો છે 300. તો આ થશે છેદ ઉડાડશો, અહીંયા થશે 2, આનું બમણું થશે મિત્રો. બમણી ઉર્જા એટલે કેટલી થશે? 12.42 ગુણ્યા 10 માઇનસ 21 કા. તો કા ઓપ્શન એ હોઈ શકે, કા ઓપ્શન ડી હોઈ શકે. ચાલો હવે આપણે એની શું ગોતી લઈએ મિત્રો, ખાસ આપણે એની VRMS ઝડપ ગોતી લઈએ તો આપણને જવાબ મળી જાય. ચાલો VRMS ઝડપનું સમીકરણ બોલશો કે જેમાં તાપમાન આવતું હોય, બરાબર છે. તો VRMS ઝડપ ઇઝ ઇક્વલ ટુ રૂટ 3KBTના છેદમાં m, યાદ છે ને? ઓકે, તો RMS ઝડપ પ્રપોર્શનલ ટુ તાપમાન, V પ્રપોર્શનલ ટુ તાપમાન ઉપર આધાર રાખે. તો ચાલો પહેલાં ઝડપ 484 આપીએ છીએ ત્યારે તાપમાન 300 છે મિત્રો, બરાબર છે. તો અહીંયા VRMS ઝડપ લખી દઉં. તો પહેલાં આપીએ છીએ 484, ત્યારે આપણને તાપમાન આપ્યું છે વર્ગમૂળમાં 300. હવે આપણે V2 ગોતવાની છે, ત્યારે આપણને તાપમાન જે છે આપ્યું છે 600. તો આનું સોલ્યુશન લેશો તો શું થશે? આને વર્ગમૂળમાં લખી શકો 300/600. આ છેદ ઉડાડશો એટલે અહીંયા વચ્ચે √2. તો V2ને કરતાં બનાવશો તો V2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? V2 ઇઝ ઇક્વલ ટુ √2 ગુણ્યા 484. √2 એટલે 1.41 ગુણ્યા 484 કરશો તો આપણો આન્સર છે 684 મળે. કેટલો મળે? 684 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ આપણો આન્સર ડી જે છે એ સાચો આન્સર છે. રેડી? નેક્સ્ટ બીજા તમને MCQ મળશે જેનું તમે ધ્યાન રાખીને સોલ્યુશન કરશો. થેન્ક યુ ટુ વોચ ફિઝિક્સ.